મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે નવા પ્રકરણ 9માં જઈશું. એટલે પ્રકરણનું નામ છે ખોખા અને રેખાચિત્ર. એટલે કે તમે અલગ અલગ પ્રકારના ખોખા જોયા જ હશે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં એક ચિત્ર જોઈ રહ્યા છો. દિવાસરીના બોક્સની મદદથી નવીન, ભાસ્કર અને પ્રતિજ્ઞાએ પુલ બનાવ્યો છે. શું બનાવ્યો છે? પુલ બનાવ્યો છે. આ પુલને ઉપરથી જોતા, સામેથી જોતા અને બાજુમાંથી જોતા એ પુલ કેવો દેખાશે તેનું આપણે જણાવવાનું છે. તે આપણે જણાવવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમે અહીં પહેલાં પુલને નિહાળો કે તે પુલ આવો દેખાઈ રહ્યો છે. જો તે પુલને ઉપરથી જુઓ તો તે આ બે આકારોમાંથી કેવો આકાર દેખાશે? ઉપરવાળો કે નીચેવાળા જેવો? તો એ નીચેવાળા જેવો દેખાશે. હવે તમે તેને ઉપરથી કેવો દેખાશે, નીચેથી કેવો દેખાશે અને સામેથી કેવો દેખાશે અને બાજુમાંથી કેવો દેખાશે તે તમે દોડીને બતાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો પુલનું ચિત્ર બનાવ્યું. તો જો તમે અહીં જોઈ શકતા છો કે પુલ આ રીતે બનાવેલો હોય છે. હવે તેને જો આપણે ઉપરથી જોઈએ તો તે આવો દેખાશે. ઉપરથી જોતા તે આવો દેખાશે. હવે સામેથી જોઈએ પુલને તો પુલ આવો દેખાશે. હવે જો તેને બાજુએથી જોવો હોય તો તે કેવો દેખાશે? તો બાજુએથી જોઈએ તો કંઈક આવો દેખાશે. તો આ રહ્યું પુલના ચિત્રનું બધી બાજુથી અવલોકન કરીને ચિત્રો મૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ આકાર કે ચિત્રને આપણે ઉપરથી જોઈએ, બાજુમાંથી જોઈએ કે સામેથી જોઈએ તો તે આવા દેખાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે દિવાસરીના ખોખાઓની મદદથી તમે જોઈ શકતા હશો નવું ચિત્ર. જુઓ, અહીં કેટલા બધા મોડલ આપ્યા છે. આ મોડલ બધા જે આપ્યા છે એ મોડલ ઉપરથી જોતા, સામેથી જોતા અને બાજુએથી જોતા અલગ અલગ રીતે દેખાઈ રહ્યા છે. અહીં આપ્યા જ છે, તમે જોઈ શકતા હશો. હવે આનું વાસ્તવિક ચિત્ર કયું હશે? તો જે વચ્ચેવાળું છે એનું વાસ્તવિક ચિત્ર હશે, કે જે સામેથી જોતા આપણે ખ્યાલ આવે છે કે એનું વાસ્તવિક ચિત્ર આવું હોય છે. પરંતુ આમાં ત્રણે ત્રણ રીતે દર્શાવેલા છે, ઉપરથી, સામેથી અને બાજુથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક નવું ચિત્ર તમારી સમક્ષ આવી રહ્યું છે. જુઓ, નીચે આપેલા રસપ્રદ મોડલને જુઓ અને એની સમઘનની, કેટલા સમઘનની જરૂર પડી હશે આમાં, આમાં કેટલા સમઘનની જરૂર પડી હશે. જે તમને દેખાઈ રહ્યું છે આ મોડલ એ આવા ચોરસ સમઘનથી બનેલું છે. તો આવા ચોરસ સમઘનથી બનેલું જે આ જે મોડલ છે તેમાં કેટલા સમઘનની જરૂર પડી હશે વિચારો છો તમે? તો આમાં 95 સમઘનની જરૂર પડી હશે. કેવી રીતે? તો 5 × 5 × 5 એ રીતે 60 × 1 એ રીતે 5 × 2 અને 3 × 3 અને 1 × 4 એમ કરીને 95 સમઘનની જરૂર પડી છે. કેટલા સમઘનની જરૂર પડી છે? 95 સમઘનની જરૂર પડી છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચિત્ર જુઓ. આમાં તમને એ, બી, સી અને ડી 4 મોડેલ આપ્યા છે. આ મોડેલમાંથી તમને જે આપ્યા છે એ તમને ઉપરથી જુઓ તો આવા જ દેખાશે અને બાજુએથી જુઓ તો આવા જ દેખાશે એવું તમે કહી શકો. એવું હોય તો ઉપરથી જે દેખાય એવું જ ચિત્ર દેખાય તમને. આ ચિત્ર જેવામાંથી કોઈ એક ચિત્ર એવું છે કે જે ઉપરથી જોઈએ ને તો પણ આવું જ દેખાય. તો તેની સામે ટીની નિશાન કરો. તો કયું ચિત્ર એવું છે કે જેને ઉપરથી જોતા પણ તે આના જેવું જ દેખાશે? તો એ નંબરનું ચિત્ર, એને ઉપરથી જોતા પણ એવું જ દેખાશે. એટલે એ નંબરના ચિત્રની ઉપર આપણે ટી લખીશું. હવે બાજુએથી જોતા પણ એવું જ દેખાશે એવું કયું ચિત્ર છે? તો તે બી નંબરનું ચિત્ર છે કે જેને બાજુએથી જોતા પણ એવું જ દેખાશે. તેથી આપણે એની ઉપર એસની નિશાની કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં સમઘન અને લંબઘનની તમને માહિતી આપવામાં આવી છે. તો સમઘન, ફરીથી એકવાર, કે સમઘનની 6 બાજુઓ હોય. કેટલી બાજુઓ હોય છે? 6 બાજુઓ, જેને આપણે સપાટીઓ પણ કહેવાય છે, એની સપાટી પણ કહેવાય. અને બીજું કે તેની ધાર કેટલી હોય છે, તેની કેટલી ધાર હોય છે. તો તમને અત્યારે જ મેં બોક્સ બતાવ્યું, તમને ફરીથી એકવાર હું બતાવું છું કે સમઘનની 6 સપાટી હોય છે. 1, 2, 3, 4,
पांच अने आ पाछळनी सपाटी छ ओके हवे तमे आनी सपाटी जोई हवे तमे आनी ढळ जुओ कई रीते बार ढळ होय छे जुओ आ एक आ बे आ ત્રણ અને આ ચાર બરાબર ચાર હવે એવી રીતના નીચે પાંચ છ સાત અને આઠ ઓકે હવે બાજુમાં નવ અને દસ અગિયાર અને બાર એમ કુલ સમઘન હોય કે લંબઘન હોય એની બાર ઢળ હોય છે કેટલી ઢળ હોય છે બાર ઢળ હોય છે હવે એના ખૂણા વિશે વાત કરીએ તો એના કેટલા ખૂણા હોય છે આ એક ખૂણો આ બીજો ખૂણો આ એક આ બીજો આ ત્રીજો આ ચોથો એવી રીતના જ આ પાંચમો આ છઠ્ઠો આ સાતમો અને આ આઠમો એમ આઠ ખૂણાઓ હોય છે આઠ ખૂણાઓ હોય છે એટલે સમઘન કઈ રીતે બને તો છ બાજુઓ છ સપાટીઓ એની બરાબર ને હા બાર ઢળ એની બાજુઓ કેવા છે આપણી બાર ઢાળો અને આપણે આને સપાટી લઈ લઈએ છ સપાટીઓથી બને છે કેટલી સપાટીઓથી છ સપાટીનો જ સમઘન હોય છે અને એની ઢળ એની આપણે બાજુઓ ગણી લેશું ઓકે એની બાર ઢળ અને આઠ ખૂણાઓ હોય છે આમ સમઘન અને લંબઘન આપણે એની બધી સપાટીઓ અને ઢળને પકડી શકીએ તેને સમઘન કહેવાય તમે આવા ચોરસને સાદો ચોરસ જે તમે કાગળ ઉપર દોરો તેને સમઘન કહી શકો નહીં તમારે આ રીતે બનાવવું પડે તો આને સમઘન કહેવાય આને સમઘન કહેવાય બરાબર ને